ભરૂચમાં ગઈકાલથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભરૂચના વાલિયામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી 4 સિસ્ટમ સક્રિય થઈ હતી, જે બાદ હવે ગુજરાત ઉપર ફરી વરસાદી કહેર શરૂ થયો છે. આ સાથે જ હવે ગુજરાતમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ગમરોળવાનું શરૂ કર્યું છે. ત્યારે ગઈકાલે સૌથી વધારે ભરૂચના બાલિયામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભરૂચમાં ગઈકાલથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભરૂચ અત્યારે પાણી પાણી થઈ ગયું છે. ભરૂચના વાલિયામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે જંબુસર 12 મિલીમીટર, આમોદ 14 મિલીમીટર, બાગરા 3.56 ઇંચ, ભરૂચ 7.2 ઇંચ, ઝઘડિયા 1.6 ઇંચ, અંકલેશ્વરમાં 2.6 ઇંચ, હાંસઠમાં 1.5 ઇંચ, વાલિયામાં 11.88 ઇંચ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના વોર્ડમાં ભરાયા વરસાદી પાણી. સંજય નગરમાં પાણી ભરાતા જનજીવનને પણ અસર પહોંચી છે. સાથે જ લિંક રોડ ઉપર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. દત્ત સોસાયટી, મંગલ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓને મુશ્કેલી પડી રહી છે. 3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.